સીએમે આપી છે ભેટ. જી હા, મુખ્યમંત્રીએ 6 ટીપી સ્કીમને મંજૂરી આપી છે. એમસીની એક, ભાવનગરની એક ટીપી સ્કીમને મંજૂરી મળી છે. એસએમસીની 3, સુડાની એક ટીપી સ્કીમને મંજૂરી મળી છે. બાવડામાં ડ્રાફ્ટ ટીપી સ્કીમને પણ મંજૂરી મળી છે. તો કુલ 6 ટીપી સ્કીમને મંજૂરી મળી છે. તો આ સ્કીમ હેઠળ જે છે તે ડેવલપમેન્ટ કરવામાં આવશે, જેના કારણે આસપાસના જે વિસ્તારો છે તેમને ફાયદો થશે. રાજ્યની જનતાને સીએમએ ભેટ આપી છે. 6 ટીપી સ્કીમની મંજૂરી આપવામાં આવી છે. એમસીની 1, ભાવનગરની 1 ટીપી સ્કીમને મંજૂરી, આ સાથે જ એસએમસીની 3, સુડાની 1 ટીપી સ્કીમને મંજૂરી અપાઈ છે. અને હવે વાત કરીશું શ્રાવણના વરસાદની સટાસટીની. આઠ કલાકમાં 78 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ઉમરગામ અને હિંમતનગરમાં 3.5 ઇંચ વરસાદ, લાખણીમાં 3 ઇંચ, દાંતીવાડામાં 2.5 ઇંચ વરસાદ, ડીસા, લીમખેડા, કલ્યાણપુરમાં 2 ઇંચ વરસાદ, સિદ્ધપુર, વાપી, વલસાડમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. વડાલી, ધાનેરા, ખેરાલુમાં પણ 1 ઇંચ વરસાદ, સંતરામપુર અને ઊંઝામાં 1 ઇંચ વરસાદ, 13 તાલુકામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો હવામાન વિભાગની આગાહીને અનુસરી રહ્યો છે આ વરસાદ. જે પ્રકારની આગાહી કરવામાં આવી હતી તે મુજબ જ ખાસ કરીને આજે સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો છે. તો રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં 10 અને 11 તારીખે અતિ ભારે વરસાદ રહેશે. આવતીકાલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાઈ છે. અમદાવાદમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. तीन दिन में गुजरात में काफी बारिश मिलने का संभावना है. मोस्टली जो आज अगले 24 आवर्स में लाइट टू मॉडरेट मोस्ट प्लेसेस में मिलेगा और भारी से अति भारी बारिश भी मिलने का संभावना है. मोस्टली जो रेन मिलेगा साउथ गुजरात रीजन कोस्टल सौराष्ट्र के लिए मिलेगा. इवन नॉर्थ गुजरात में जैसे बनासकांठा, साबरकांठा, पाटन, मेहसाणा, इवन नारावली, महिसागर, दाहोद में भी भारी बारिश मिल सकता है. लेकिन बनासकांठा में भारी से अति भारी बारिश, साबरकांठा में भी भारी से अति भारी बारिश मिलने का संभावना है. 10th-11th में एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना है. एक्सट्रीम साउथ गुजरात रीजन में वलसाड, दमण, दादरा नगर हवेली में होने का संभावना है. और सौराष्ट्र कच्छ के लिए परसों मिलेगा एक्सट्रीमली हेवी रेनफॉल 10 तारीख को. मोस्टली जो एक्सट्रीमली हेवी रेनफॉल बेल्ट रहेगा गिर सोमनाथ, जूनागढ़ में होने का संभावना है. कल से डे 5 तक यानी लेके पूरा गुजरात कोस्ट और जैसे नॉर्थ ईस्ट अरेबियन सी में वार्निंग रहेगा. अहमदाबाद में भी बारिश रहेगा, लाइट टू मॉडरेट मोस्टली रेन रहेगा और 4-5 मतलब एक फ्यू स्पेल्स ऑफ लाइट टू मॉडरेट रेन होने का संभावना है. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં પણ સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે હિંમતનગરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સતત વરસાદના કારણે મહાવીરનગરમાં મેના પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા. જ્યાંના સ્થાનિકો છે તેમને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. સોસાયટીમાં પાણી ભરાતા રહીશોના પાર્ક કરેલા જે વાહનો છે તે પાણીની અંદર જ ગરકાવ થઈ ગયા. કેટલાય વાહનોને નુકસાન પણ પહોંચ્યું છે. તો કેટલાક વાહનોને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા. આ વિસ્તારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નથી થઈ શકતો, જેના કારણે જ્યારે પણ આ પરિસ્થિતિ સર્જાય છે તો લોકોનો ગુસ્સો પણ નીકળી આવે છે. હિંમતનગરમાં સવારે 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો. સ્થાનિકોનું કહેવું છે કે ફક્ત 3.5 ઇંચ વરસાદમાં જ આ સ્થિતિ થઈ છે. જો વધુ વરસાદ થાય તો બોટ લઈને બહાર નીકળવું પડે. આજે પડેલા વરસાદ બાદ રહીશોને પોતાના સ્કૂલે ગયેલા બાળકોને ખભે બેસાડીને લાવવા પડ્યા હતા.
हवामान विभागनी आगाही प्रमाणे उत्तर गुजरातना जिल्लाओमां वरसादी माहोल रह्यो छे। खास करीने साबरकांठाना हिम्मतनगरमां 2 કલાકમાં 3.5 ઇંચ वरसाद पड़ता पाणी फरी वळ्युं। વહેલી સવારથી જ હિંમતનગરમાં ધોધમાર વરસાદ એટલે કે 3.5 ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો હતો, જેને કારણે હિંમતનગરની અનેક સોસાયટીઓ એવી છે કે જેમાં વરસાદી પાણીમાં ગરકાવ થઈ હતી। વાત કરવામાં આવે તો જે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, આ ઉપરાંત સોસાયટીમાં પાર્ક કરેલી જે કારો છે કારોમાં પણ વરસાદી પાણી ઘૂસી જવાને લઈને વાહન ચાલકોને પણ નુકસાની પડી રહી હતી। તો આપણે આ હિંમતનગરની જે મેનાપાક સોસાયટી છે ત્યાં ઉપસ્થિતિ છે અને અત્યારે હાલ ત્યાંની પરિસ્થિતિ સ્થાનિકો પાસેથી જાણીશું કે કેટલા વર્ષની સમસ્યા છે ને શું। તો હું આપની પાસે પૂછવા માગીશ કે કેટલા વર્ષની સમસ્યા છે અને આ જે વરસાદી પાણી ભરાય કેવું નુકસાન થયું? 2014થી આ વરસાદી પાણી ભરાય છે, વારંવાર જ્યારે 2 ઇંચથી પણ વધુ વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે અને આજે 3.5 ઇંચ વરસાદ સવારથી વરસ્યો હતો તો અનેક વાહનો ફસાયા હતા અને બાળકોને સ્કૂલથી ખભાવરો બેસાડીને લાવવામાં આવ્યા હતા। ગાડી ફસાઈ હતી, 3 થી 4 ક્રેનની મદદ દ્વારા ગાડી બહાર કાઢવામાં આવી હતી। 2014થી રસ્તા પણ નથી ને સ્ટ્રીટ લાઇટ પણ નથી, જે રસ્તો બનાવવામાં આવે તેવી પણ રહીશોની માંગ છે। આ અંગે સરપંચે પણ જણાવ્યું, સરપંચે ફોન ઉપાડવાનું ટાળ્યો હતો અને સરપંચે કહ્યું હતું કે અમારા ઘરે પણ પાણી ભરાય છે તો અમે આ શું કરીએ, એવું સરપંચે જણાવ્યું હતું। જે ચોક્કસ કે અત્યારે હાલ તો જે અનેક રજૂઆત કરવા છે ત્યાં પણ કોઈ નિવેડ્યું નથી, તો આપણી સાથે અન્ય સ્થાનિક ઉપસ્થિત છે। હજી પણ હવામાન વિભાગની આગાહી છે કે હજી 4 દિવસ સુધી વરસાદ, ભારે વરસાદની આગાહી છે, તો હજુ પણ વધુ વરસાદ વરસે તો સોસાયટીની શું પરિસ્થિતિ થશે? સોસાયટીને બોટ લઈને આપવી પડશે। જો 3 ઇંચમાં આ પરિસ્થિતિ થતી હોય તો સૌરાષ્ટ્ર જિલ્લાના 10-10-15 ઇંચ વરસાદ પડે છે તો એની શું પરિસ્થિતિ થાય? એમ એટલે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન દોરતું નથી, તલાટી નથી દોરતા કે સરપંચ નથી દોરતા, તો એના માટે જવાબદાર વ્યક્તિઓ એ જ છે। એ ચોક્કસ કે કોઈ ધ્યાન દોરતું નથી, તો આપણી સાથે અન્ય વડી પણ ઉપસ્થિત છે। હું આપણે પૂછવા માગીશ કે જે આ પરિસ્થિતિ છે આ અંગે તંત્ર દ્વારા તમે રજૂઆત કરી તો શું કહેવામાં આવ્યું અને જો વધુ વરસાદ ખાબકે તો શું પરિસ્થિતિ થાય? વધુ વરસાદ ખાબકે તો પરિસ્થિતિ થાય કે બોટ દ્વારા અવર જવર કરવી પડશે અને તંત્રને વારંવાર રજૂઆત કરી છે પણ હજી સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને મારું પર્સનલ એવું માનવું છે કે જો આને અવર પંચાયતમાંથી નગરપાલિકામાં સમાવેશ થઈ જાય તો કદાચ આનું નિરાકરણ જલ્દી આવી શકે એવું છે। એ ચોક્કસ કે હાલ તો વાત કરવામાં આવે તો જે અત્યારે હાલ પંચાયત લાગે છે, પંચાયતની જગ્યાએ જો નગરપાલિકામાં સમાવેશ થાય તો જો આ પરિસ્થિતિનું નિરાકરણ પણ આવી શકે, પરંતુ જે અત્યારે હાલ જે વરસાદી પાણી છે, વરસાદી પાણીનો નિકાલ ન હોવાને લઈને આ જે સ્થાનિકોને જે આ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, આ માત્ર 3-3.5 ઇંચ જેટલા વરસાદમાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે। જો હજી પણ હવામાન વિભાગની આગાહી છે કે ભારેથી અતિ ભારે વરસાદ છે, જો હજુ પણ વધુ વરસાદ ખાબકે તો આ સોસાયટીમાં બોટ લઈને આવવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થાય તેવું પણ હાલ તો સ્થાનિકો માની રહ્યા છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, હિંમતનગર, સાબરકાંઠા। સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદને લઈને જે 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો તેને લઈ પાનપુર વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે કોઈ પાણીનો નિકાલ ન હોવાને લઈને દુકાનદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયા જે દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જવાને લઈને જે ગ્રાહકો છે, ગ્રાહકો પણ અહીંયા આવતા નથી, તેના કારણે દુકાનદારોને પણ નુકસાન થઈ રહ્યું છે। આ ઉપરાંત આપણી સાથે કેટલાક દુકાનદારો ઉપસ્થિત, આપણે એમની પાસેથી વાતચીત જાણીશું। કેટલા સમયની સમસ્યા છે, શું સમસ્યા છે વરસાદી પાણી બનાવવાની? આ સમય છેલ્લા 2 વર્ષથી રોડ બન્યા પછી આ પ્રોબ્લેમ છે આ રહ્યો, રોડ બન્યા પછી બહુ જ પ્રોબ્લેમ આવી ગયો છે। અહીંયા બહુ પાણીમાં આવી જાય છે, અહીંયા દુકાનોએ પાણી ભરાઈ જાય છે, કોઈ સાંભળતું નથી, અહીંયા કોઈ રસ લેતું નથી, રોડવાળા પર જોવા આવતા નથી, અહીંયા સરપંચ સાહેબોએ કોઈ જોવા આવતા નથી, ઘણીવાર બધી જગ્યાએ રજૂઆતો પણ કરી છે પણ જોવા આવતા નથી, અહીંયા બહુ સમય કોઈ કસ્ટમરે આવવા તૈયાર નથી। અહીંયા આ જ કોમ્પ્લેક્સમાં પ્રોબ્લેમ છે, ABC કોમ્પ્લેક્સ બધી બાજુ પાણી જ પાણીમાં છે। ચોક્કસ છે, બધી બાજુ પાણી પાણી છે, તો આપણી સાથે એક વાહન ચાલક પણ ઉપસ્થિત છે। અહીંયા જે વરસાદી પાણી ભરાય છે ને બાઇકોનું પણ નુકસાન થતું, બાઇકો પણ પડતી હોય છે, બંધ થઈ જતી હોય છે, શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે? બાઇક બી ફસાઈ જાય છે, સાયલેશનમાં પાણી જતું, બાઇક ચાલુ નથી, લોકો પડી બી જાય છે અને ગંદકી બહુ થાય છે, બાસ બી મારે છે પાણી, અને 4 થી 5 કલાક વરસાદ બંધ થયો પણ હજી સુધી પાણી ગયું નહીં, દુકાનમાં બી પાણી ભરાઈ ગયું છે, 2 કલાકથી અમારે દુકાન સાફ કર્યા ને ગ્રાહકને તકલીફ પડે છે, પથ્થર મૂકવા પડે, પથ્થર બે ત્રણ પથ્થર મૂક્યા અને ગ્રાહક પડી જાય એની બી ડર લાગે છે। ચોક્કસ કે અન્ય એક વ્યક્તિ પણ આપણી સાથે ઉપસ્થિત, આપણે એમની પાસેથી જાણીશું કેટલા સમયની સમસ્યા છે અને શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે તમને અત્યારે હાલ? લાંબા ટાઈમથી 3 વર્ષથી બહુ સમસ્યા છે અને અહીં પાણીનો નિકાલ બી નથી, અહીં એટલે ગ્રાહક સોચે છે આવવા માટે કે કઈ રીતે અમારે અહીં દુકાનમાં જવું,
હજી ચોક્કસ કે જે દ્રશ્યો તમને બતાવ્યું કે ત્યાં ફરીથી એકવાર દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જે વરસાદી પાણી ભરાઈ ગયા છે, જે દુકાનમાં પણ પાણી ગરકાવ થઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો સહિત દુકાનદારો અને ગ્રાહકોને પણ આવવા જવામાં તકલીફ પડતી હોય છે. એટલે કે કહી શકાય કે જે આફતનો વરસાદ 3.5 જેટલો ઇંચ જેટલો જ વરસાદ પડ્યો હતો, જેના કારણે વાહન ચાલકો સહિત દુકાનદારો અને આમ લોકોને પણ મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે. તો તંત્ર દ્વારા પણ કોઈ સાવચેતીના પગલાં લેવામાં આવતા નથી. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પરિણામ હાલ તો શૂન્ય જોવા મળી રહ્યું છે. ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, પાનપુર, સાબરકાંઠા. સાબરકાંઠાની હાથમતી નદીમાં ભારે આવક થઈ છે પાણીની. ભોલેશ્વર ડેમ બ્રિજ પરથી 2 બાઇક સવાર તણાયા હતા. બંને બાઇક સવારોનો બચાવ થયો છે. બાઇક તણાયું હતું. ભોલેશ્વર ડીપ બ્રિજ પરથી પશુઓ પણ તણાયા હતા. તો હિંમતનગરમાં ભારે વરસાદ બાદ હાથમતી નદીમાં પાણીની આવક થઈ છે. તો પશુઓને પણ તણાતા જોઈ શકો છો. ગાયો જ્યારે કોઝવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે પાણીના ધસમસતા પ્રવાહની સાથે તે પણ તણાવા લાગી. સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે વરસાદ. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ફસાઈ ગઈ કાર. નેશનલ હાઈવે નંબર 8 પર પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે જે ગટર હતી ગટરમાં જ ફસાઈ ગઈ હતી આ કાર. 3.25 ઇંચ વરસાદને લઈ નેશનલ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. અનેક વાહનોને નુકસાન પણ પહોંચ્યું છે. ઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમમાં પાણી છોડાયું છે. સુરતના હરિપુરા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. ઉકાઈમાંથી 75,000 ક્યુસેક પાણી છોડાયું છે. બારડોલીના મુખ્ય માર્ગથી 15 ગામ સંપર્ક વિહોણા થયા છે. વહીવટીતંત્રએ રસ્તો બંધ કર્યો છે. તો આંગે જે બધું અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, બારડોલીના મુખ્ય માર્ગથી કેટલા ગામોનો સંપર્ક તૂટી ગયો છે? પાણી ક્યાં ક્યાં પહોંચ્યું છે? ઉપરવાસમાં વધુ વરસાદ અને જેના કારણે ડેમ, નદી, તળાવ છલકાઈ રહ્યા છે અત્યારે. બિલકુલ સંધ્યા, જે રીતે સુરતની તાપી નદી પર આવેલો ઉકાઈ ડેમ છે, ઉકાઈ ડેમ હું ફરી એકવાર દ્રશ્ય બતાવવા માંગે. સુરતના ગીરકમ પહોંચે છે કે જ્યાં તાપી નદીમાં ઉકાઈ ડેમમાં જે રીતે ઉપરવાસમાં વરસાદ થયા બાદ પાણી આવી રહ્યું છે, એટલે કે રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમથી 75,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને લઈને ઉકાઈ ડેમથી સુરતની વચ્ચે 70 કિલોમીટરના વિસ્તારમાં આવતા તમામ નાના મોટા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે. બારડોલી હરિપુરાનો વિયરકમ કોઝવે છે તે ઓવરફ્લો થતાં પાણી ઉપરથી વહી રહ્યું છે. રસ્તામાં આવતું કાકરા ડેમ છે કે એ ડેમ ઓવરફ્લો થયો છે. ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરતનો વિયરકમ કોઝવે રાંદેર અને કતારગામને જોડતો આ વિયરકમ કોઝવે તેની ભયજનક સપાટી વટાવી 2 ફૂટ ઉપરથી વહી રહ્યો છે. સતત છેલ્લા 1 મહિનાથી આ પ્રકારે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. સતત પાણી જે રીતે ઉપરવાસમાં વરસાદ બાદ ઉકાઈ ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા પાણી છોડવામાં આવી રહ્યું છે, તેને લઈને લો લેવલ સુરતનો વિયરકમ કોઝવે છેલ્લા 1 મહિનાથી ગરકાવ છે, વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે 2 ફૂટ ઉપરથી જે પાણી વહી રહ્યું છે એનું આ સુંદર નજારો જોવા લોકો વિયરકમ કોઝવે પહોંચી રહ્યા છે. સતત ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ ઉકાઈ ડેમથી સુરત એટલે કે 70 કિલોમીટરના વિસ્તારમાં પડેલા વરસાદનું પાણી પણ તાપી નદીમાં આવી રહ્યું છે, તેને લઈને અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ઉકાઈ ડેમથી સુરતની વચ્ચે આવતા 70 કરતાં વધુ ગામોને હાઇલાઇટ કરવામાં આવ્યા છે. સંજય, સૌથી મહત્ત્વની વાત છે કે તાપી નદીમાં જળકુંભીની સમસ્યા સૌથી મોટી છે અને જે પ્રકારે ઉકાઈ ડેમથી જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે કહી શકાય છે કે આ તાપી નદીની સૌથી મોટું માથાનો દુખાવો એમ વનસ્પતિ છે જળકુંભી. આ જળકુંભી પાણીમાં તણાઈને આગળ જતી રહેતા પાણીમાં રહેલો ઓક્સિજન બરકરાર રહે છે. ઓવરઓલ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત સિટી, સુરત ગ્રામ્યના ખેડૂતો માટે જીવાદોરી ગણાતો ઉકાઈ ડેમ અને નાના મોટા કોઝવે છે જે તમામ ભરાઈ જતા ખેડૂતોને સિંચાઈ માટે આખું વર્ષ પાણી મળી શકે, વિયરકમ કોઝવે જે રીતે ઓવરફ્લો થયો છે તેને લઈને સુરત શહેરના લોકોને પીવાનું પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત છે કે જે જળકુંભી છે, જળકુંભીનું પ્રમાણ વધી જતાં પાણીનો ઓક્સિજન શોષાઈ જતો હોય છે, જેને લઈને પાણી પ્રદૂષિત થતું હોય છે અને તે પાણી પીવાલાયક નથી હોતું. ત્યારે ઉકાઈ ડેમથી છોડવામાં આવેલા પાણીને લઈને જળકુંભી તણાઈ જતા
તાપી નદીની સૌથી મોટો માથાનો દુખાવો હાલ દૂર થયો છે અને આ જ પ્રકારે જો ઉપરવાસમાં વરસાદ વરસ્યો તો સતત ઉકાઈ ડેમમાંથી 75,000 કરતાં પણ વધુ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવે તેવી શક્યતાઓ છે. મેં પહેલાં જ કીધું એમ વિયરકમ કોઝવે છેલ્લા એક મહિનાથી પાણીમાં ગરકાવ છે. ગત વર્ષોની વાત કરવામાં આવે તો અહીંયા 3 મહિના 90 દિવસ સુધી વિયરકમ કોઝવે આ જ પ્રકારે ઓવરફ્લો થયા થતાં પાણીમાં બ્રિજો ગરકાવ હતા, ત્યારે ફરી એક વખત આ વર્ષે ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે અને ત્રીજો રાઉન્ડની શરૂઆતથી જ જે રીતે વરસાદ વરસી રહ્યો છે એટલે કે વિયરકમ કોઝવે એક મહિનાથી પાણીમાં ગરકાવ છે અને આ બ્રિજ કેટલા દિવસ હજુ પાણીમાં ગરકાવ રહેશે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે. કીર્તિશ, પાણી છોડવામાં આવી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારોની શું સ્થિતિ છે, કાંઠા વિસ્તારોની કોઈ એવી પરિસ્થિતિ છે જ્યાં મુશ્કેલી નડી શકે છે? બિલકુલ સંધ્યા, મેં પહેલાં જ કીધું એમ કે ઉકાઈ ડેમનું એક રૂલ લેવલ નક્કી કરવામાં આવેલું છે. ઓગસ્ટ મહિનાનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે સતત પાણી ઉપરવાસથી આવી રહ્યું છે, પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે તાપી નદી કિનારે ઉકાઈ ડેમથી સુરત એટલે કે 70 કિલોમીટરનો જે વિસ્તાર છે આ વિસ્તારમાં નદી કિનારે આવેલા ગામોને માત્ર એલર્ટ કરવામાં આવ્યા છે, હજુ સુધી કોઈપણ ગામમાં પાણી પ્રવેશ્યું નથી. કારણ કે 70 કિલોમીટરના વિસ્તારમાં સિંચાઈથી લઈને પીવાના પાણી માટે અલગ અલગ જગ્યા ઉપર ચેક ડેમો બનાવવામાં આવ્યા છે, કોઝવે બનાવવામાં આવ્યા છે, નાના મોટા ડેમો છે. તમામ વસ્તુઓ અત્યારે પાણીથી છલકાઈ ચૂકી છે, તમામ વસ્તુ ઓવરફ્લો થઈ રહી છે. ત્યારે બારડોલીનો હરિપુરાનો કોઝવે ફરી એકવાર પાણી ઓવરફ્લો થતાં એનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ છે. એ જ પ્રકારનું ફરી એકવાર દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ સંધ્યા, કે સુરતનો વિયરકમ કોઝવે જે કતારગામ અને રાંદેલને જોડતો બ્રિજ છે છેલ્લા એક મહિનાથી આ બ્રિજ પાણીમાં ગરકાવ છે. તેના ભયજનક સપાટીના 2 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે અને સીધી રીતે કહી શકાય સુરત શહેરને પીવા માટે આગામી 5 વર્ષ ચાલે એટલું પાણી વહી ગયું છે અને સતત પાણી આવી રહ્યું છે. સંજય, સૌથી મહત્ત્વની વાત છે ઉકાઈ ડેમથી સુરત વચ્ચે તાપી નદીનું પાણી જ્યાં જ્યાં પીવામાં ઉપયોગ લેવામાં આવે છે ત્યાં સૌથી મોટી જળકુંભીની સમસ્યા છે. હું કેમેરામેન અક્ષયને કહીશ કે જળકુંભી બતાવવાનો પ્રયાસ કરશે કે જે જળકુંભી તાપી નદીમાં સૌથી મોટા પ્રમાણમાં ઉગતી હોય છે અને દૂર કરવા માટે મહાનગરપાલિકા અને રાજ્ય સરકારને કરોડોનો ખર્ચો કરવો પડતો હોય છે. જ્યારે જે રીતે ઉકાઈ ડેમથી પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને આ તમામ જળકુંભી તનાઈને આગળ જતી રહે છે, એટલે કે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાના કરોડો રૂપિયા તો બચી રહ્યા છે. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો વિયરકમ કોઝવે પરથી 2 ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે. સુરતના માંડવી નજીક કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમની કુલ સપાટી 160 ફૂટ છે અને હાલ 4 ફૂટે ઓવરફ્લો થયો છે. કાકરાપાર ડેમની સપાટીથી 4 ફૂટે પાણી વહી રહ્યું છે. કાકરાપાર ડેમની હાલની સપાટી 164.80 ફૂટ છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે આ ડેમ. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે તો મધુબન ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદ. મધુબન ડેમમાં 22,451 ક્યુસેક પાણીની આવક છે. ડેમના 5 ગેટ ખોલી દેવાયા છે, 2 મીટર ખોલાયા છે. દમણગંગા નદીમાં 42,317 ક્યુસેક પાણી છોડાયું છે. નદીમાં આવકના કારણે દમણગંગા 2 કાંઠે વહેતી થઈ છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ. બનાસકાંઠાના અંબાજીમાં પણ વરસાદ. શ્રાવણીય સોમવાર ભીંજાયા છે લોકો, શ્રદ્ધાળુઓ પણ ભીંજાયા છે. બનાસકાંઠામાં ઘણા તાલુકાઓમાં આજે વરસાદ છે. ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે સવારથી જ. લાખણીમાં પણ ધોધમાર વરસાદ. 2 કલાકમાં અહીં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. બજારો વરસાદી પાણીથી છલોછલ થઈ ગયા છે. લાખણીમાં પાણી ભરાઈ ગયા છે, દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા છે અને રસ્તા પર પણ વાહન ચાલકો અટવાઈ ગયા. બનાસકાંઠામાં ફરી મેઘરાજાની એન્ટ્રી. પાલનપુર, ડીસા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ડીસા માર્કેટયાર્ડમાં વરસાદના પગલે હરાજી બંધ કરવામાં આવી. ખેડૂતો જર્સી લઈ અને માર્કેટયાર્ડ પહોંચ્યા હતા, પરંતુ હરાજી બંધ હોવાથી અને યાર્ડમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. ખેડૂતો અને વેપારીઓને પાક પલળી જવાની ભીતિ સેવાઈ રહી છે. માલ લઈને આવ્યા હતા, પરંતુ હરાજી મોકૂફ રહી છે. ટ્રેક્ટરોની અંદર માલ છે, જીપદાલાની અંદર માલ છે, એકદમ એક બાજુ વરસાદ ચાલુ છે, સમગ્ર માલ પલળી રહ્યો છે. હરાજી બંધ રહે, હજુ આ વરસાદ હજુ ચાલુ રહેશે તો ખેડૂતોને નુકસાન થશે, અને જો સાંજ સુધી વરસાદ આવો ધોધમાર ચાલુ રહે તો જે વેપારીઓનો માલ શેડમાં પડ્યો છે
એ પણ પલળી જાય અને બહુ મોટું નુકસાન થવાની સંભાવના છે. વેપારીઓનો માલ શેડમાં પડ્યો, શેડમાં પતરા ફૂટેલા, એમાં માલ પડે અને વરસાદ જોરદાર પડી રહ્યો છે, એના હિસાબે અત્યારે હરાજી પણ બંધ રહી છે. પાણી આવું આવું જો આટલો આવો ન આવો જો વરસાદ ચાલુ રહેશે તો ખેડૂતોને વધારે નુકસાન થાય અને વેપારીઓને પણ જો વધારે નુકસાન થશે. તો ઢીંચણ સુધી પાણી હાલ માર્કેટ યાર્ડમાં ચાલી રહ્યું છે. દ્વારકા ગણેશગઢથી કેશવપુર ગામને જોડતા માર્ગ પર કાર તણાઈ હતી. ટ્રેક્ટરની મદદથી સ્થાનિકોએ કારને સહી સલામત બચાવી લીધી છે. કલ્યાણપુર તાલુકાના ગણેશગઢથી કેશવપુર ગામને જોડતા માર્ગ પર માલેતી નદીના પાણી ફરી વળ્યા. વર્ષોથી પુલ ન બનવાના કારણે દર વર્ષે રસ્તાઓ પર પાણી ફરી વળતું હોય છે. લોકોના જીવ જોખમમાં મુકાય છે. વાહન વ્યવહાર બંધ થયો, પાણી રસ્તા પરથી ભયજનક પ્રવાહ વહી રહ્યો છે. તો ટ્રેક્ટરની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. દ્વારકાનો સિંઘણી ડેમ ઓવરફ્લો થયો છે. કલ્યાણપુરના સતાપરમાં આવેલો છે સિંઘણી ડેમ. સતાપર, દેવળિયા સહિતના ગામોમાં વરસાદી માહોલ છે. સતત વરસાદથી પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો છે. ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે કેટલાય વિસ્તારોમાં વરસાદ છે. ડાંગ જિલ્લામાં વરસાદ બાદ કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ નજીક આવેલ ગીરા ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ડાંગના નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો આ દ્રશ્યો જોવા માટે અને વાતાવરણને નિહાળવા માટે પણ, વાતાવરણને માણવા માટે પણ પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. ધોધનો નજારો એટલો સરસ છે કે કુદરતની કળાઓ સોળે કળાએ ખીલી ઉઠી હોય એવું લાગી રહ્યું છે. બધી જગ્યાએ આજુબાજુ સુંદર પહાડો છે, ઊંચા ઊંચા વૃક્ષો છે. ગીરા ધોધનો નજારો એટલો સરસ લાગી રહ્યો છે કે વરસાદી સિઝનમાં અહીં આવવાની મજા બહુ જ અલગ. હું અમદાવાદ સાપુતારા પહોંચ્યા છે અને આ બહુ જ સરસ જગ્યા છે. રસ્તો બહુ જ સારું છે, વાતાવરણ એકદમ અનુકૂળ છે કે અહીંયા આવીને અમે તાજા તામ થઈ જઈએ. એટલું ફૂલ ઓફ લાઈફ છે. ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે થયેલા ધોધમાર વરસાદથી હરિદ્વારના સુવનનગરમાં પથરી રો નદીએ એકાએક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નદીના ધસમસતા પ્રવાહમાં 5 મકાનો આ પ્રવાહમાં વહી ગયા. મકાનો અને નજીકની જમીન પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ અને લોકો ડરમાં છે અત્યારે. કારણ કે જે લોકોએ આ દ્રશ્યો જોયા છે એ દ્રશ્યો તેઓ ભૂલી નથી શકતા અને તેમને ડર લાગી રહ્યો છે. તો લોકો પોતાનો જીવ બચાવવા માટે ઘર વખરી લઈ અને ઘરની બહાર નીકળી ગયા હતા. ઉપરાંત નદીનો ધસમસતો પ્રવાહ પુલ પરથી ફરી વળતા પુલનું પણ ધોવાણ થયું છે. ઉત્તરાખંડમાં મેઘતાંડવે વધુ એકનો ભોગ લીધો છે. ટિહરીના થનસાલીની નેલ્ચામી નદીમાં પડી જતા એક મહિલા તણાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એનડીઆરએફની ટીમે સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. શોધખોળ દરમિયાન ઘટના સ્થળથી 1.5 કિલોમીટર દૂર મહિલાનો મૃતદેહ મળી આવ્યો. તો ખેતી કામ કરવા જઈ રહી હતી મહિલા, નદી પાર કરી રહી હતી ને ત્યારે જ પગ લપસી ગયો, તે નદીમાં ગરકાવ થઈ ગઈ. મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નદીઓ તોફાની બની છે. અહીં નદી તોફાની બનતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે અને તેવામાં બાઇકથી પુલ પાર કરી રહેલા 4 યુવકો સાથે બાઇક પાણીના પ્રવાહમાં તણાયું. પાણીનો પ્રવાહ વધુ હોવા છતાં પણ યુવકોએ રિસ્ક લીધું હતું. તો યુવકો બાઇક સાથે પાણીમાં ઉતરી ગયા હતા અને ત્યારબાદ તેઓ તણાવા લાગ્યા. પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયેલા 4 યુવકો 500 મીટર દૂર સુધી તણાયા હતા. ગ્રામજનોની નજર પડતા લોકોએ તેઓને બચાવી લીધા. છેલ્લા 10 દિવસથી તમિલનાડુમાં સતત વરસાદ વરસી રહ્યો છે. સિઝનના 100% વધુ વરસાદ તમિલનાડુમાં ખાબક્યો છે. ભારે વરસાદથી લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે. સતત છલકાઈ રહેલા નદી તળાવ ડેમમાંથી મોટાભાગના ગામોમાં પૂર આવ્યા છે. દક્ષિણ ભારતમાં કેટલાય દિવસોથી ભારે વરસાદ, અવિરત વરસાદના કારણે નદી તળાવ ડેમ ઓવરફ્લો થયા છે. કર્ણાટકના દેવગૌડા ડેમ ઓવરફ્લો થતા નદીના પાણી વહી રહ્યા છે. તો નદીઓમાં નવા નીર પણ આવ્યા છે. સતત વધતી જળ સપાટીના કારણે ડેમના તમામ 9 દરવાજા ખોલાયા છે. ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પૂરની સ્થિતિ છે.
બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર. ન્યૂઝ હેડલાઇનના પ્રાયો